હોસ્પિટલમાં બેડ માટે ઇન્જેક્શન માટે ઓક્સિજન માટે વેન્ટિલેટર માટે દર દર ભટક્યા બે લાખ લોકો મૃત્યુ પામ્યા તો એવા સમયમાં સરકારે તો શરમ કરવાની હોય શેની ઉજવણી શેના માટે ઉજવણી અમે ક્યાં કાર્યક્રમ કરવાના છે કોણ જવાનું છે એટલા સુધીની જો માહિતી પોલીસ તંત્ર પાસે પહોંચતી હોય એનો સ્પષ્ટ મતલબ છે કે અમારા બધાના પણ ફોન રેકોર્ડ થાય છે ગુજરાતમાં વિજય રૂપાણી સરકારે પાંચ વર્ષ પૂરા કર્યા છે એની સાથે જ આ પાંચ વર્ષના સંદર્ભે તેઓ એક કાર્યક્રમ પણ આપી રહ્યા છે વિજય રૂપાણી સરકાર તો એની સામે કોંગ્રેસ પાર્ટીએ પણ કેટલાક કાર્યક્રમો જાહેર કર્યા છે તો આપણી સાથે એ વિશે વાત કરવા માટે છે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા અમિતભાઈ કયા પ્રકારના કાર્યક્રમો છે મંદી મોંઘવારી મહામારી ભ્રષ્ટાચાર બેરોજગારી ને તમામ રીતે ગુજરાતની પ્રજા ત્રસ્ત છે પ્રજાને જ્યારે રાહતની જરૂર છે મદદની જરૂર છે હૂંફની જરૂર છે ત્યારે આ સરકાર ઊંઘતી રહી અને આજે પોતાની વાહવાહી કરવા માટે પ્રજાના ટેક્સના પરસેવાના પૈસાથી ઉત્સવોને તાયફા કરવા જઈ રહી છે ત્યારે એવા સંજોગોમાં પ્રજાના જે પ્રશ્નો છે શિક્ષણ હોય આરોગ્ય હોય રોજગાર હોય મહિલા સુરક્ષા હોય એ તમામ મુદ્દાઓને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા એક તારીખથી નવ તારીખ ઓગસ્ટ સુધીના કાર્યક્રમો આપવામાં આવ્યા છે એટલે પહેલી ઓગસ્ટે અમે શિક્ષણ અધિકાર અભિયાન બે ઓગસ્ટે અમે આરોગ્ય અધિકાર અભિયાન ત્રણ ઓગસ્ટે અમે અન્ન અધિકાર અભિયાન ચાર ઓગસ્ટે અમે મહિલા સુરક્ષા અભિયાન પાંચ ઓગસ્ટે અમે ખેડૂતને ખેતી બચાવો અભિયાન છ ઓગસ્ટે અમે રોજગાર રોજગાર અપાવો અભિયાન અને સાથે સાથે મહિલા સુરક્ષા ખેડૂતોના પ્રશ્નો કે એક દિવસનો કાર્યક્રમ નહીં પણ આજે ઓગસ્ટ મહિનાથી શરૂ કરી અને ડિસેમ્બર બે હજાર બાવીસમાં માં જ્યાં સુધી ગુજરાતમાં સામાન્ય જનની સરકાર ના આવે સામાન્ય જન માટે કામ કરવાવાળી સરકાર ના આવે ત્યાં સુધી આ કાર્યક્રમો ચાલુ રહેશે એટલે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીની તૈયારી કોંગ્રેસે શરૂ કરી દીધી આ કાર્યક્રમથી એવું કહી શકાશે ચૂંટણીની તૈયારી કરતાં અત્યારે ગુજરાતની પ્રજાને જે તકલીફો છે એની વાત કોઈ સાંભળનાર નથી એની વાત સરકાર નથી સાંભળતી સરકાર ફક્ત ને ફક્ત પોતાની વાહવાહી કરવા માટે ઉત્સવો અને કાર્યક્રમો કરે એના બદલે સાચી હકીકત સરકારના અમે આઈનો બતાવવા માગીએ છીએ કે પચીસ વર્ષના ભાજપના શાસનમાં અને પાંચ વર્ષમાં વિજયભાઈ રૂપાણીના શાસનમાં શું ગુજરાતની દુર્દશા થઈ છે શું ગુજરાતના લોકોની હાલત થઈ છે એનો સાચો આયનો એમને બતાવવાનો આ કાર્યક્રમ રહેશે પણ આજે પાંચ વર્ષનો કાર્યક્રમ વિજય રૂપાણી સરકાર આપી રહી છે એમાં એ કોઈ બહુ મોટા તમે જેમ કહો છો પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું એમ તાઇફા કે બહુ મોટી ઉજવણી નથી કરવાની એ લોક કલ્યાણના કાર્યક્રમો કરવાના છે અન્ન માટેની યોજનાઓ જાહેર કરવાના છે આરોગ્ય માટેના કેટલાક કામો કરવાના છે એટલે કલ્યાણકારી કામો દ્વારા ઉજવણી કરવાના છે એ બહુ મોટા તાઇફાઓ નથી આ ઉજવણીના કાર્યક્રમો ઇટ સેલ્ફ ટ્રાયફા છે પ્રજા જ્યારે અત્યારે બેરોજગારીનો પ્રશ્ન યુવાનો ફેસ કરી રહ્યા હોય ખેડૂતો એને આર્થિક પાયમાલી હોય ગુજરાતના ખેડૂતોનો નેમ હજાર કરોડ રૂપિયાના દેવા થઈ ગયા હોય ગુજરાતમાં ચાલીસ લાખ જેટલા શિક્ષિત બેરોજગાર યુવાનો હોય ગુજરાતમાં આજે મહિલા સુરક્ષિત ના હોય આદિવાસી વિસ્તારમાં જળ જંગલની જમીનના આદિવાસી સમાજના અધિકારો છીનવાઈ રહ્યા હોય ગુજરાતમાં અન્ન સુરક્ષાનો કાયદાનો પૂરો અમલ ના થતો હોય કોરોના મહામારીમાં એ જોયું હશે કે લોકો એક હોસ્પિટલમાં બેડ માટે ઇન્જેક્શન માટે ઓક્સિજન માટે વેન્ટિલેટર માટે દર દર ભટક્યા બે લાખ લોકો મૃત્યુ પામ્યા તો એવા સમયમાં સરકારે તો શરમ કરવાની હોય શેની ઉજવણી શેના માટે ઉજવણી પ્રજાના ટેક્સના પૈસાથી સરકારી કાર્યક્રમો કરીને તમે હોર્ડિંગ્સ લગાવો પબ્લિસિટી કરો ભાષણો કરો એનો મતલબ કે તમે પ્રજાના ટેક્સના પૈસા પોતાની વાહવાહી માટે ખર્ચી રહ્યા છો તમે એમ કહ્યું કે જળ જમીન જંગલ છીનવાઈ રહ્યા છે કોરોનામાં લોકોને આટલી હાલાકી પડી પરંતુ કોરોનાના પહેલા રાઉન્ડ પછી જ આઠ બેઠકોની પેટાચૂંટણી યોજાણી હતી આ જળ જમીન જંગલનો પ્રશ્ન વર્ષો જૂનો છે બરાબર સરકાર એ લોકોની ઘણા વખતથી છે એ છતાં પણ આઠ બેઠકોની પેટાચૂંટણીમાં કોંગ્રેસ હારે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ હારે છે તમે આ બધા મુદ્દા ઉઠાવો છતાં પણ જીતે વિજય રૂપાણીની સરકારથી લોકો ખુશ હોય એવું કેમ મતદાનમાં દેખાઈ રહ્યું છે જાહેર જીવનમાં ને શાસનમાં એટલી ચૂંટણીઓ જીતવી એ એની સફળતાની કે સારા શાસનની પેરાશીસી નથી ગુજરાતમાં આજે હ્યુમન ઇન્ડેક્સ જોવા જઈએ તો લોકો તકલીફમાં છે બાકીનો વિકાસની રીતે જોવા જઈએ તો મુઠ્ઠી લોકોનો અમુક જ સીમિત વિસ્તારોનો વિકાસ થઈ રહ્યો છે એટલે ખાલી ચૂંટણીઓ જીતવાથી કોઈ તમારી સફળતાને માની ના લેવાય ચૂંટણીઓ લડાતી હોય છે જીતાતી હોય છે એમાં અનેક પરિબળો હોય છે એમાં સત્તા વર્ષોથી છે એટલે સત્તા છે પ્રશાસન પોલીસ તમામને રિસોર્સને પૈસા દારૂનો ઉપયોગ કરી અને ચૂંટણીઓ કદાચ તમે જીતી ગયા પણ આજે બી સાડા છ કરોડની ગુજરાતની જનતાને પૂછો કે તમને શું મળ્યું તમને શું લાભ મળ્યો તમને સરકારે શું મદદ કરી આ કોરોના મહામારીમાં કોઈને પણ સામાન્ય લોકોના કેટલાક અભિપ્રાય લઈએ તો એમ કહે છે કે ચલો અમારે ભાજપને મત નથી દેવો પરંતુ કોંગ્રેસમાં અમને જોઈએ એવો ભરોસો બેસતો નથી એવું કેટલાક લોકો કહે છે એ કેટલાક લોકો કહેતા હશે એટલા માટે જ અમે માનો કે ફરી પ્રજા વચ્ચે જઈ રહ્યા છે તમને શું લાગે કે કયા કયા ફેરફારો બે હજાર બાવીસને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે પાર્ટીની અંદર કરવા જોઈએ જેથી એ જનસમર્થન સારી રીતે મેળવી શકે કોંગ્રેસ પક્ષમાં અમે છેલ્લી ચૂંટણીઓનું એનાલિસિસ કર્યું છે અમને જન સમર્થન નથી મળ્યું અમે એનો સ્વીકાર પણ કર્યો છે અને અમારી જે કામીઓ રહી ગઈ છે એક તરફ અમે સંગઠનને વધારે ડિસેન્ટ્રલાઈઝ કરીને પ્રદેશ સમિતિ થઈ લઈને બુથ સુધીનું સંગઠન મજબૂત કરી રહ્યા છે પણ આ જ પ્રકારે તમે ગુજરાત નામની ઝુંબેશ શરૂ કરી હતી બે હજાર સત્તર પહેલાં પણ તમે જનની ચૂંટણી વખતે પણ જનમિત્રને બધું લોન્ચ કર્યું હતું એટલે એની જે વ્યાપક અપીલ ઊભી થવી જોઈએ એ એ નથી થઈ રહી અને બીજી વાત એ છે કે તમે એમ કહો છો કે આ બધા કાર્યક્રમો કરી રહ્યા છે પરંતુ સામે લોકો એમ પણ કહી રહ્યા છે ને શાસક પક્ષ પણ એમ કહી રહ્યું છે કે કોંગ્રેસ એક પ્રકારે આ વાત કરે છે પણ પ્રભારીની નિમણૂક હજી સુધી થતી નથી અમદાવાદ કોર્પોરેશનમાં નેતા વિપક્ષના નામની પસંદગી હજી કોંગ્રેસે કરી નથી સંગઠનની નિમણૂકો અલગ અલગ હોદ્દા અને જવાબદારીઓ સમયાંતરે થતી હોય છે ને બદલાતી પણ હોય છે પણ આ બહુ લાંબો સમય નથી થઈ ગયો અમિતભાઈ એનાથી જે બાકીનું સંગઠનના કાર્યો ચાલે છે પક્ષના કાર્યક્રમો ચાલે છે એ ક્યાંય અટકતા નથી કારણ કે આટલું મોટું તંત્ર છે આટલું મોટું સંગઠન છે એટલે એકાદ બે નિમણૂકો ના થવાથી કંઈ કાર્યક્રમો અટકતા નથી આજે પ્રભારીની નિમણૂક થઈ ગઈ હોય તો એ કાર્યક્રમનો વેગ તો વધી જાય ને પ્રભારી ચોક્કસ નિમણૂક એઆઈસીસી તરફથી થતી હોય છે અને દુઃખ સાથે કહેવું પડે કે અમારા પ્રભારીનું અચાનક અવસાન થવા પછી નવા પ્રભારીની નિમણૂક થશે પણ નવા પ્રભારી આવશે તો પણ એ ગુજરાત કોંગ્રેસને માર્ગદર્શન આપશે એમનું કામ માર્ગદર્શન ને મોનિટરિંગનું છે કામ કરવાનું ઇમ્પ્લિમેન્ટ કરવાની જવાબદારી પ્રદેશના આગેવાનો અને કાર્યકરોની જે પ્રદેશના તમામ આગેવાનો સાથે મળીને તમામ કાર્યકરો સાથે મળીને આ કામગીરી ખૂબ બખૂબી નિભાવી રહ્યા છે તમે હમણાં જનચેતના કાર્યક્રમ જોયો હશે તમે અમારા તમામ પ્રદેશના નેતાઓથી લઈને અમારા ધારાસભ્યો પદાધિકારીઓ તમામ લોકો તાલુકા સ્તરે ગયા રસ્તા પર ઉતર્યા રેલીઓમાં ચાલ્યા એ ઇટસેલ બતાવે છે કે કાર્યકરોથી લઈને આગેવાનો સુધી ભલે વિપરીત પરિણામ આવ્યું એમાંથી અમે સમીક્ષા કરીને નવી જે મિશન બે હજાર બાવીસ છે એ લડાઈમાં તમામ લોકો કામે લાગી ગયા છે બીજી વાત એક વાત એ છે કે આમ આદમી પાર્ટી જે રીતે કામ કરી રહી છે તમે જે પ્રકારના કાર્યક્રમ આવ્યા નવ દિવસના એવી જ રીતે આમ આદમી પાર્ટીએ પણ ભાજપની સામે સાત દિવસનો પ્રોગ્રામ તમારી અગાઉ આપી દીધો છે અને જે રીતે એ કામ કરી રહી છે જે રીતે એમની સાથે લોકો જોડાઈ રહ્યા છે કેટલાક લોકો એવું કહે છે સમીક્ષકો સક્ષમ વિપક્ષના વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી રાજ્યમાં આગળ આવી રહી છે ગુજરાતની પ્રજા સારી રીતે જાણે છે કે ચૂંટણી આવે ત્યારે કોણ લોકો આવે છે અને બાકીના સમયમાં અમારી પડખે કોણ પૂરે છે કોરોના મહામારીના કપરા સમયમાં કોણે કામ કર્યું અમારી વચ્ચે એ પહેલાં કુદરતી આફતો આવી તો કોણે કામ કર્યું કોરોના મહામારીના સમયમાં આ લોકોએ ઓક્સિમીટરનું અભિયાન કર્યું આમ આદમી પાર્ટીએ એ સિવાય પણ એ લોકોએ કેટલાક સર્વે કર્યા હતા એટલે એ લોકો પણ કામ તો કરી રહ્યા છે અને સુરતમાં તો વિપક્ષ કોર્પોરેશનમાં તરીકે આવી ગયા છે આપણે છેલ્લા એક વર્ષથી એને મુલવી એના બદલે ગુજરાતમાં લાંબા સમયથી જે મનો કે કામો થયા છે જે યોજનાઓ થઈ છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયું છે કોંગ્રેસનું જે યોગદાન છે કોંગ્રેસે જે લોકો માટે લડત આપી છે કોંગ્રેસે ગુજરાતના વિકાસ માટે જે ફાળો આપ્યો છે હું માનું છું કે જે રાજકીય પાર્ટીઓ નવી ચૂંટણીલક્ષી તૈયારીઓ કરીને આવતી હોય ને ચૂંટણીલક્ષી કાર્યક્રમો કરતા હોય એને ગુજરાતની પ્રજા ક્યારેય નહીં સ્વીકારે એટલા માટે કે ગુજરાતની પ્રજા એક આગવી કોઠાસૂદને રાજકીય સમજ ધરાવે છે ગુજરાતનો ઇતિહાસ રહ્યો છે કે સત્ય માટે અને કોણ એમની માટે કામ કરે છે એ બધું જોઈને એ થયું એ એ સત્ય માટે જો એ બધું પ્રજા જાણતી હોય એ જ પ્રજા છેલ્લા પચીસ વર્ષથી તમે જેમ કહ્યું એમ કે ભાજપની પસંદગી કરે છે બરાબર સમજદાર પ્રજા હું એ જ કહું છું કે ભાજપ ભલે પચીસ વર્ષથી જીતતું હોય પણ ગુજરાતના લોકોના હિત માટે ગુજરાતના લોકોના પ્રશ્નો માટે ગુજરાતના વિકાસ માટે ગુજરાતીઓના વિકાસ માટે કોંગ્રેસ પક્ષે હંમેશા ભલે સત્તા હોય કે ના હોય જ્યારે સત્તા હતી ત્યારે તમે જો ઓગણીસો સાહીઠથી ગુજરાતની સ્થાપના થઈ અલગ ગુજરાત રાજ્ય બન્યું ત્યારથી તમામ એજ્યુકેશનલ મોટા ઇન્સ્ટિટ્યુશન્સ તમામ ડેમ્સ તમામ ઇરિગેશન ફેસિલિટીઝ તમામ હોસ્પિટલથી લઈને મોટા ભાગનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોંગ્રેસની શાસનકાળમાં થયું કેટલાક લોકો એમ કહે છે કે વિપક્ષ તરીકે જે મતલબ જે એક્ટિવ વિઝિબલ દેખાવું જોઈએ એમાં કોંગ્રેસ કરતાં કોઈ કોઈક જગ્યાએ આમ આદમી પાર્ટી વધારે વિઝિબલ દેખાય છે આટલું મોટું ગુજરાત છે સાડા છ કરોડની વસ્તી છે અઢાર હજાર ગામ છે એકસો સાહીઠ નગરપાલિકાઓ છે આઠ મહાનગરો છે આટલા મોટા ગુજરાતમાં બધી જગ્યાએ કોંગ્રેસનો કાર્ય કરે આજે કોઈ પણ એવું બૂથ કે ગલી નહીં હોય કે જ્યાં કોંગ્રેસની વિચારધારાને સમર્થન આપવા વાળો વર્ગ નહીં હોય પેગસ જાસૂસી મામલે વિજય રૂપાણીએ એમ કહ્યું છે કે કોંગ્રેસ રાષ્ટ્રહિત ન ભોગે દેશની છબી ખરાબ કરી રહી છે અને સત્તાથી ખાસા સમય દૂર છે એના માટે તરફડી રહી છે કોંગ્રેસ એટલા માટે આ પ્રકારના નિવેદનો આપી રહી છે અને આ પ્રકારના કાર્યક્રમો પેગાસ મામલે કરી રહી છે રાજ્ય અને દેશમાં બંને જગ્યાએ ભાજપનું શાસન છે આ જાસૂસી કાંડ બહાર આવ્યું અને અમારા નેતા રાહુલજી સહિત નામાંકિત પત્રકારો નામાંકિત સંસ્થાના વહીવટકર્તાઓ જજીઝ હોય કે મોટા ગજાના લોકોની જે રીતે જાસૂસી કરવામાં આવી છે એ જોતા જવાબ તો સરકારે આપવાનો છે આ લોકો લાજવાને બદલે ગાજે છે એવી વિજયભાઈની વાત છે ગુજરાતથી ઇતિહાસ છે કે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા અમિતભાઈ ગુજરાતના હોમ મિનિસ્ટર હતા ત્યારે પણ એક મહિલાથી લઈને હોમ મિનિસ્ટર એમની જ પાર્ટીના હોવા છતાં એમની પણ જાસૂસી થઈ છે વિપક્ષના નેતાઓની પણ જાસૂસી થતી હતી ગુજરાતના નામાંકિત લોકોની પણ જાસૂસી થઈ છે એક પદ્ધતિથી આજે દેશમાં જાસૂસી થઈ રહી અમારા બધાના ફોન ટ્રેસિંગ થાય છે રેકોર્ડ થાય છે અમારી મુવમેન્ટ પર વોચ રાખવામાં આવે છે જે પોલીસ આઈબીનો ઉપયોગ પ્રજાની સુરક્ષા માટે અને ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા માટે થવો જોઈએ એના બદલે એ જાસૂસી કરવામાં થઈ રહ્યો અમે ક્યાં કાર્યક્રમ કરવાના છે કોણ જવાનું છે એટલા સુધીની જો માહિતી પોલીસ તંત્ર પાસે પહોંચતી હોય એનો સ્પષ્ટ મતલબ છે કે અમારા બધાના પણ ફોન રેકોર્ડ થાય છે એટલે વિજયભાઈ કોંગ્રેસને ભાણવાને બદલે પોતાની સરકારની જે નિષ્ફળતાઓ છે અને કેન્દ્ર સરકાર જે દ્વારા જાસૂસી થઈ રહી છે એના માટે જવાબ આપે પણ એમની જ્યારે બે હજાર મોહન સિંહની સરકાર હતી ત્યારે પણ ફોન ટેપિંગનો મામલો આવ્યો હતો અને વિપક્ષે જેપીસીની વાત કરી હતી કે જોઈન્ટ પાર્લામેન્ટની કમિટી બેઠવી જોઈએ ત્યારે મનમોહન સિંહે કહ્યું હતું કે આટલો મોટો મુદ્દો નથી કે એના માટે જેપીસી થવી જોઈએ એટલે આ જે તમે આક્ષેપ કરો છો એ તો કોંગ્રેસને પણ લાગુ પડે છે એ વખતે કોઈ નામજોગ વાતો નથી અદ્ધર વાતો હતી આ વખતે ત્રણસો લોકોના નામજોગ વાત છે અને સરકાર જો સાચી હોય તો શું કરવા જેપીસી નથી આપતા શું કરવા સુપ્રીમ કોર્ટના જજીસના મારફત આ સમગ્ર કાંડની તપાસ નથી થતી